हेलो एवरीवन, गुड इवनिंग, गुड नाइट। तमारे जे कई समझवू होय ते समझी शको छो। पण आपणे आजे एक सरस मजाना टॉपिक लईने आव्या छीए जेनुं नाम छे सचेज वर्सिस लाइक, जेनी घणी बधी मांग हती के सर तमे सचेज वर्सिस लाइकनो वीडियो लाओ। कारण के आपणे एक पेपर सोल्यूशन कराई हती, कदाच एमसीक्यू वाळी सीरीज लाया हता ने, एमां आपणे एक टॉपिक आप्यो हतो अने एमां एक एमसीक्यू में आपणे गूंचवा हती के आमां सचेज आवशे के लाइक आवशे। तो बधाने एवी मांग हती सर 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 सचेज वर्सिस लाइक नो एक अलगथी वीडियो लाओ। अने आपणे हमेशा छोकराओनी मांगो सांभळीए छीए अने सांभळीने आपणे वीडियो लावी रह्या छीए सच एज वर्सिस लाइक नो। तमने अहींया सरस मजानुं देखाशे पण खरा, शुं देखाशे सर, शुं देखाशे? क्यांना राह जोई रह्या छीए? सचेज वर्सिस लाइक, ओके। तो सच एज वर्सिस लाइक तमारी सामे प्रगट छे। तो जेटला विद्यार्थीओ आपणी साथे हाल जॉइन छे बधाने गुड इवनिंग। बराबर, माहिर, ईशान, पार्थ, सार्थ, ओके, सरस। चलो तो बधा सौथी वहेला वीडियो ने लाइक करी दो अने फटाफट कमेंट तो करता ज रहेजो अने साथे शेर पण एटलो ज धमधमाटी बोलाय तो बराबर। शेर करी करीने केटला ने शेर करो छो ए पण खाली मने जणावता रहो एटले अमने पण आईडिया आवे કે ભાઈ આપણે જે આટલી મહેનત કરી રહ્યા છીએ એ સ્ટુડન્ટ સુધી પહોંચ્યા છે કે કેમ એ પણ આપણે જોવું પડે। બરાબર, ઓકે। તો તમને બધાને ખબર છે કે સચેજ વર્સિસ લાઇક એ ઘણી વખત કન્ફ્યુઝન થઈ જાય કે સર સચેજ વાપરવું કે લાઇક વાપરવું। બરાબર, તો ક્યારે વાપરવું ને શું વાપરવું એ આપણે આજે જોવાના છીએ। તો સ્ટાર્ટ કરીએ આપણું લેક્ચર, એના પર તમને જણાવી દઉં કે આપણી ઇંગ્લિશ ગ્રામરની આખી સિરીઝ પ્લેલિસ્ટ આખું યુટ્યુબ પર પડેલું છે। તો સૌ પ્રથમ બધાએ જો કોઈ વિડીયો ના જોયો, જેને ટેન્સ જોવા હોય, ડિગ્રી ઓફ કમ્પેરિઝન જોવું હોય, મેઇન વર્બ્સ જોવા હોય, કયા કયા ભણાવ્યા છે, ટુ બી, ટુ બી, ટુ ડુ, ટુ હેવ, આ બધા વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। દેખો ટેન્સીસ આપણે 9 ટેન્સીસ ભણાવ્યા છે, કેટલા? 9। આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આપણે કંઈ એમાં ગપ્પાવાજી કે ભાઈ વાતો કરીને એકદમ ટુ ધ પોઈન્ટ આપણી વાતો હોય છે। અને આમાં આપણે સ્ટાર્ટ કર્યું છે આજે એક નવો ટોપિક સચેજ વર્સિસ લાઇકનો। તો શરૂ કરીએ। દેખો તમને અહીંયા હું એક સ્ટેટમેન્ટ આપીશ। પહેલું એવું વાક્ય છે કે આઈ હેવ વોચ્ડ સેવરલ મૂવીઝ લાઇક પુષ્પા, કેજીએફ એન્ડ વિક્રમ। એનો મતલબ શું થાય કે આઈ હેવ વોચ્ડ આવ્યું એટલે કયું ટેન્સ આવી ગયો સાહેબ? ફટાફટ, આ બધું તો પરફેક્ટ હોવું જોઈએ, પરફેક્ટ હોવું જોઈએ, પછી યાદ આવ્યું કે સર આ કયું ટેન્સ છે? આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે। કયું ટેન્સ છે ભાઈ? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ। સર કઈ દેખાવ પડી? તો અહીંયા હેવ આપ્યું છે એ ઉપરથી ખબર પડી ભાઈ। એટલે હેવ કેમ આવ્યું સાહેબ? હેઝ કેમ ના લખ્યું? તો ભાઈ હેઝ ના આવે કારણ કે આઈ છે। અને સર કેમ આઈમાં કેમ હેવ આવે? તો આઈ છે, ફર્સ્ટ પર્સન છે, અને થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો આપણે હેઝ વાપરીએ છીએ। બધાને ખબર, જેને ના ખબર હોય સૌથી પ્રથમ આપણો વિડીયો જોઈ લે ભાઈ। સેના ઉપર જોઈ લે? તો ઇંગ્લિશ ગ્રામરનું આખું પ્લેલિસ્ટ છે, એમાં જઈને જોઈ લે। તો એક સેન્ટેન્સ આ રહ્યું છે, આ વન નંબરનું, કે આઈ હેવ વોચ્ડ સેવરલ મૂવીઝ લાઇક પુષ્પા, કેજીએફ એન્ડ વિક્રમ। આનો મતલબ શું થાય? તમે ઘણી બધી મૂવી જોઈ છે, કેવી મૂવી? પુષ્પા જેવી, કેજીએફ જેવી, વિક્રમ જેવી। હવે એક બીજો તમને એક પોઈન્ટ આપું, એ આ છે ફરીથી સર, આઈ હેવ વોચ્ડ સેવરલ મૂવીઝ સચ એઝ, અહીંયા સચ એઝ છે ને અહીંયા લાઇક છે, દેખો, આઈ હેવ વોચ્ડ સેવરલ મૂવીઝ સચ એઝ પુષ્પા, કેજીએફ એન્ડ વિક્રમ। એ સાહેબ હવે તો કન્ફ્યુઝ થઈ ગયા, સ્ટેટમેન્ટ બંને એક છે, તમે વાપર્યું છે લાઇક અને સચેસ અલગ અલગ, આવું કઈ રીતે શક્ય જ બને? મને સમજાવો આનો કન્ટેક્ટ શું છે। ચિંતા કરશો નહીં ભાઈ, આ વિડીયો જોશો એટલે તમારું કમ્પ્લીટ, બરાબર, સચેસ વર્સિસ લાઇકનું કન્ફ્યુઝન આખું કમ્પ્લીટ દૂર કરી નાખીશું આપણે। તો જુઓ આગળ, તો આઈ હેવ વોચ સેવરલ મૂવીઝ લાઇક પુષ્પા, કેજીએફ એન્ડ વિક્રમ, અને સચ એઝ પુષ્પા, કેજીએફ વિક્રમ। સર આમાં બંને વાપરી નાખે તો અમારે સમજવું શું? તો હવે જ સમજવાનું છે ભાઈ, જે સમજવાનું છે, તો લાઇક ક્યારે વાપરવું અને સજેસ્ટ ક્યારે વાપરવું? વેન ટુ યુઝ લાઇક, લાઇક શબ્દ છે એ ક્યારે વાપરવું, લાઇક ક્યારે વાપરવું, બરાબર, ક્યારે વાપરવું? ચલો જ્યારે જ્યારે ખબર પડશે, બધા કમેન્ટ કરતા રહો, હું તમારી કમેન્ટો જોઉં છું, બરાબર, એટલે યસ 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 એવી કમેન્ટ આવતી રહી જોઈએ। જેટલા છોકરાઓ છે ખબર પડતી હોય તો યસ, કારણ કે આપણે આજે એમસીક્યુ નથી ભણાવવાના, એટલે તમારે જવાબ આપવાનો રહેતા નથી, પણ સાથે તમારે કમેન્ટ કરવાની છે કે યસ સર અમને ખબર પડે છે, બરાબર। તો પહેલો ટોપિક છે કમ્પેરિઝન,
તમારે કઈ કમ્પેરિઝન કરવાની હોય. કમ્પેરિઝન એટલે શું ભાઈ? કમ્પેરિઝન એટલે થાય સરખામણી. સરખામણી કરવાની હોય. હવે હું તમને સમજાવવાનો મતલબ શું થાય. આ એક સેન્ટેન્સ આપ્યું છે. શું સેન્ટેન્સ આપ્યું છે સાહેબ? કે આઈ હેવ ટ્રાવેલ્ડ. ટ્રાવેલ એટલે શું? મુસાફરી કરી. પાછું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કારણ કે હેવ આપ્યું છે એટલે. આઈ હેવ ટ્રાવેલ્ડ સેવરલ પ્લેસીસ લાઈક અંબાજી, દ્વારકા અને સોમનાથ. મેં અંબાજી, દ્વારકા અને સોમનાથ જેવા સ્થળોએ મુસાફરી કરી છે. દેખો ધ્યાનથી જોજો, હજુ તો કન્ટેક્સ્ટ તો હવે આવશે. બીજો ટોપિક નિષ્ઠા. નિષ્ઠા આપણી હોનાર સ્ટુડન્ટ જે છે બરાબર, નિષ્ઠા એન્જોયસ ડિઝર્ટ્સ લાઈક બ્રાઉનીઝ, કેક એન્ડ કુકીઝ. નિષ્ઠાને ડિઝર્ટ્સ ભાવે છે. ડિઝર્ટ એટલે શું? તમે ક્યારે જમી લો એના પછી તમને કેક બેક આપે, બ્રાઉની આપે, આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ આપે, એ બધા ડિઝર્ટ કહેવાય. કે જમ્યા પછીની જે મીઠાઈ હોય એને કહેવાય ડિઝર્ટ્સ. તો નિષ્ઠા એન્જોયસ એટલે કે આનંદ માણે છે. તો નિષ્ઠાને ડિઝર્ટ કેવા ગમે છે ભાઈ? કેવા ડિઝર્ટનો આનંદ માણે છે નિષ્ઠા? બ્રાઉનીઝ, કેક્સ અને કુકીઝ. હવે એ શું છે આનો મતલબ? કમ્પેરિઝન એટલે શું? તો આઈ હેવ ટ્રાવેલ સેવરલ પ્લેસીસ લાઈક અંબાજી, દ્વારકા એન્ડ સોમનાથ. એમાં લાઈક કેમ વાપર્યું? લાઈક એટલા માટે વાપરવાનું આવે, લાઈક કે હું અંબાજી, દ્વારકા, સોમનાથ ફર્યો નથી ભાઈ. મેં અંબાજી નહીં જોયું, સોમનાથ નહીં જોયું, દ્વારકા નહીં જોયું, પણ અંબાજી, દ્વારકા, સોમનાથ જેવા બીજા સ્થળોએ હું ફર્યો છું. આનો મતલબ એવું થાય. એનો મતલબ શું થાય? હું અંબાજી નથી ફર્યો, દ્વારકા નથી ફર્યો, સોમનાથ પણ નથી ફર્યો, પણ હું એના જેવા બીજા ઘણા બધા સ્થળો છે ત્યાં હું ફર્યો છું. હું સુંધામાતા ફર્યો છું, હું માઉન્ટ આબુ ફર્યો છું, હું ગિરનાર ફર્યો છું. એનો મતલબ એવું થાય. એટલે કમ્પેરિઝનમાં શું થાય? એક વસ્તુની બીજા સાથે સરખામણી, બીજા સાથે સરખામણી. આપણે શું કર્યું? એક વસ્તુની બીજા સાથે સરખામણી કરી કે હું અંબાજી જેવા, દ્વારકા જેવા, સોમનાથ જેવા સ્થળોએ ફર્યો છું. એનો મતલબ કે હું અંબાજી ફર્યો છું એવું 100% નહીં ભાઈ, હું ના ફર્યો. હું એમ કહું કે ભાઈ હું તો લંડન જેવા, કેનેડા જેવા સ્થળોએ ફર્યો છું. તો એવા સ્થળો કયા? તો ભારતના શિમલા હમણાં ત્યાંય બરફ પડે ભાઈ. તો હું હિમાલય જેવા સ્થળોએ ફર્યો છું, હું દાર્જિલિંગ ફર્યો છું. તો જેવા શબ્દો આવે, કમ્પેરિઝન કરવાની આવે, સરખામણી કરવાની આવે, ત્યારે શું વપરાશે? લાઈક. નિષ્ઠા એન્જોયસ ડિઝર્ટ્સ લાઈક બ્રાઉનીઝ, કેક્સ એન્ડ કુકીઝ. નિષ્ઠાને કેક જેવા, કુકીઝ જેવા અને બ્રાઉનીઝ જેવા મીઠાઈઓ ગમે છે. કેવી મીઠાઈઓ? બ્રાઉનીઝ જેવી, કુકીઝ જેવી અને કેક જેવી. મેં એમ કીધું કઈ મીઠાઈ ગમે? જો મેં એમ પૂછ્યું હોય કઈ મીઠાઈ ગમે, તો નિષ્ઠાને કુકીઝ ગમે છે જેમ કે બ્રાઉનીઝ, કેક અને કુકીઝ. જો આવો પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ શું આવે? સજેસ્ટ. જ્યારે જ્યારે જવાબ એવો પૂછવામાં કે નિષ્ઠાને કઈ ગમે, તો સર નિષ્ઠાને કેક ગમે, કુકી ગમે, કેક ગમે, બરાબર, કુકી ગમે, બ્રાઉની ગમે ને કેક ગમે, પણ નિષ્ઠાને કેવી ગમે? તો સર નિષ્ઠાને છે ને કુકી જેવી ગમે, બ્રાઉની જેવી ગમે અને કેક જેવી ગમે. એનો મતલબ એવો નહીં કે કેક ગમે છે, એને કેક જેવી બીજી કોઈ ગમે છે. ત્યારે લાઈક આવે. અને જ્યારે જવાબમાં જ આવે કે ભાઈ નિષ્ઠાને શું ગમે, તો નિષ્ઠાને કેક ગમે. નિષ્ઠાને કોના જેવી ગમે, તો નિષ્ઠાને કેક જેવી ગમે. કોના જેવી એવો પ્રશ્ન આવ્યો તો વાપરવાનો આવ્યો લાઈક. શું ગમે? તો સર બ્રાઉની ગમે, કેક ગમે, કુકી ગમે, ત્યારે વાપરવાનો સચેસ. હવે તમને કદાચ ખબર પડવાની છે. તો હું સર આઈઆઈટી જેવી કોલેજમાં ભણું છું. તો આઈઆઈટી જેવી કોલેજો કઈ? એનઆઈટી, બરાબર. તો એના મતલબ કે હું આઈઆઈટીમાં નથી ભણતો, પણ હું આઈઆઈટી જેવી બીજી કોલેજમાં ભણું છું. તો જ્યારે સરખામણી કરવાની આવે ત્યારે વાપરવાનું આવે લાઈક. એક વસ્તુ પોઈન્ટ આ થાય કે જ્યારે કમ્પેરિઝન કરવાની આવે ત્યારે લાઈક યુઝ કરવામાં આવે. પછી બીજી ક્યારે યુઝ કરવામાં આવે? સિમિલીઝ હોય તો. સિમિલીઝ એટલે શું સાહેબ? સિમિલીઝ એટલે ઉપમા. કોઈને આપણે ઉપમા આપવી હોય, બરાબર, ઉપમા આપવી હોય, શું આપવું હોય ભાઈ? ઉપમા. ઉપમા આપવી હોય ત્યારે આનો યુઝ થાય. તો સિમિલીઝ કેવી ઉપમા? સાર્થ ઇઝ સ્ટ્રોંગ લાઈક એન એક્ટ. સાર્થ એ કેવો બહાદુર છે, કેટલો બળવાન છે. સ્ટ્રોંગ એટલે શું? બળવાન. સાર્થ એ બળવાન છોકરો છે, પણ કેવો? કોના જેવો બળવાન? સાહેબ આખલા જેવો બળવાન. જેવી આ બળદમાં જેવી તાકાત હોય ને એવો સાર્થમાં તાકાત છે. ભીમને શું કહેતા? ભીમમાં હાથી જેવી તાકાત છે. પણ શું ભીમ હાથી છે? નહીં, ભીમ હાથી નહીં. એમ સાર્થ શું બળદ છે? ના, સાર્થ એ બળદ નહીં, પણ એનામાં તાકાત બળદ જેવી છે. એનામાં હિંમત આખલા જેવી છે. એટલે આપણે શું કહીએ?
સારથી સ્ટ્રોંગ લાઈક એન એક્સ. ઉપમા અલંકાર જેને આપણે કહીએ, ઉપમા જેને આપવી હોય કે ભાઈ બરાબર નિષ્ઠા સુનિતા વિલિયમ્સ જેવી હોશિયાર છે, પણ શું નિષ્ઠા સુનિતા વિલિયમ્સ છે નહીં, એ એના જેવી હોશે. એટલે જ્યારે સરખામણી કરવામાં આવશે ત્યારે આવશે લાઈક, હવે સાહેબ સચેસ કઈ રીતે વાપરવું? તો સચેસમાં શું આવે? ઇન્ક્લુઝિવ સેટ ઓફ કેટેગરીઝ ઓર એક્ઝામ્પલ. ઇન્ક્લુઝન એટલે શું? સમાવિષ્ટ કરવું. ઇન્ક્લુઝન એટલે સમાવેશ. આપણે પહેલામાં સરખામણી કરી કે ભાઈ હું તો અંબાજી જેવા સ્થળોએ ફર્યો, માઉન્ટ આબુ જેવા સ્થળો ફર્યો, ગિરનાર જેવા સ્થળોએ ફર્યો. એનો મતલબ એવો નહીં કે હું અંબાજી ફર્યો છું, ના હું અંબાજી નહીં ફર્યો, પણ અંબાજી જેવા બીજા કોઈ સ્થળે ફર્યો હતો. જો જ્યારે આવું આવે તો જવાબ આવે લાઈક. અને બીજું હું એમ કહું કે હું આઈઆઈટી જેવી ટોપ કોલેજમાં ભણું છું, પણ શું ખરેખર હું આઈઆઈટીમાં ભણું છું? નહીં, હું આઈઆઈટીમાં નહીં ભણતો, હું આઈઆઈટી જેવી બીજી કોલેજમાં ભણું છું, ત્યારે શું આવશે? લાઈક આવશે. કે હું એનઆઈટીમાં ભણું છું, પણ એનઆઈટી કેવી? આઈઆઈટી જેવી. તો આઈ સ્ટડી ઇન ધ એનઆઈટી કોલેજ લાઈક આઈઆઈટી કોલેજ. હું આઈઆઈટી જેવી કોલેજ એનઆઈટી કોલેજમાં ભણું છું, ખબર પડી? પણ જો હું એમ કહેવાનું કે સર હું આઈઆઈટીમાં જ ભણું છું, તો સતત આવે બરાબર. ઘણા બધા એક્ઝામ્પલ આપવા હોય અને એમાં ઇન્ક્લુઝન થતું હોય, તમારા એક્ઝામ્પલનો સમાવેશ થતો હોય, તો આવે સચેસ. હવે દેખો એનું જ વાક્ય અને એમાં આપણે મૂકી દઈએ સચેસ. અહીંયા લાઈક છે ને, હવે તમે અહીંયા સચેસ મૂકો. સચેસ તો આખું શબ્દ એને ફરવા જશે, એટલે મેં અહીંયા લાઈક વાળું વાક્ય મૂક્યું છે. કારણ કે તમે સજેસ્ટ જ્યારે મૂકો એમાં શું ફરક છે, હવે હું તમને સમજાવું. આઈ હેવ ટ્રાવેલ સવરલ પ્લેસીસ લાઈક અંબાજી, દ્વારકા, સોમનાથ. મેં અંબાજી, દ્વારકા, સોમનાથ જેવા સ્થળોએ મુસાફરી કરી છે. એની જગ્યાએ તમે મૂકી દો સજેસ કે આઈ હેવ ટ્રાવેલ સવરલ પ્લેસીસ સચ એઝ અંબાજી, દ્વારકા અને સોમનાથ. તો આનો એટલે શું થાય કે મેં સોમનાથ, દ્વારકા અને અંબાજી સ્થળોએ મુસાફરી કરી છે. એનો મતલબ થાય કે તમે અંબાજી પણ ફર્યા છો, દ્વારકા પણ ફર્યા છો અને સોમનાથ પણ ફર્યા છો. એને કહેવાય ઇન્ક્લુઝિવ સેટ ઓફ કેટેગરીઝ, કે એનું તમે સમાવેશ કર્યો તમારી મુસાફરીમાં. પણ જો તમે લાઈક મૂકી હોય તો લાઈક મૂકી હોય એમાં બધાનો સમાવેશ નહીં થાય, એમાં બધાની સરખામણી થશે. મેં અંબાજી જેવા બીજા કોઈ સ્થળે મુસાફરી કરી છે, મેં દ્વારકા જેવા સ્થળે મુસાફરી કરી છે, મેં સોમનાથ જેવા સ્થળે મુસાફરી કરી છે. અને જ્યારે સચેસ જ્યારે વપરાય કે જ્યારે આ બધાનું ઇન્ક્લુઝન થાય કે મેં અંબાજીમાં પણ મુસાફરી કરી, સોમનાથમાં પણ મુસાફરી કરી અને સાહેબ દ્વારકામાં પણ મુસાફરી કરી, ખબર પડી ભાઈ? તો ચલો ફટાફટ મને કમેન્ટો કરતા રહો. યસ 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 યસ, જેની જેની કમેન્ટો આવે છે હું વાંચું જ છું. આપણે આજે એમસીક્યુ નથી એટલે કમેન્ટ જવાબવાળી નહીં આવે, પણ આપણે આજે જવાબો તમારી યસવાળી જોવામાં આવશે, ખબર પડે છે કે નહીં? બધા યસ 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 કરતા રહેજો બરાબર. ચલો નિષ્ઠા એન્જોયસ ડિઝર્ટ્સ. નિષ્ઠા એન્જોયસ ડિઝર્ટ્સ, અહીં આપણે સચેસ મૂકી દઉં. લાઈક બ્રાઉનીસ, કેક્સ એન્ડ એનું એજ વાક્ય. નિષ્ઠાને કેવા ડિઝર્ટ ગમે છે? તો બ્રાઉની જેવા, કેક જેવા અને કૂકી જેવા. પણ અહીંયા તમે સચેસ મૂકો તો આખો વાક્યનો ભાવાર્થ બદલાઈ જાય. કે નિષ્ઠાને શું ગમે? તો નિષ્ઠાને બ્રાઉની ગમે, કેક ગમે, કૂકી ગમે. નિષ્ઠાને ડિઝર્ટ ગમે કેવા? બ્રાઉની, કેક અને કૂકી. ભલે સરખામણી કરવાની આવશે તો લાઈક આવશે, પણ સમાવેશ કરવાનો આવશે તો સચેસ આવશે. હવે તમને કોઈ પણ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં ભાઈ લાઈક અને સચેસની બરાબર. હું એમ કહું કે હું ઘણા બધા સ્થળોએ ભર્યો છું, જેમ કે અંબાજી, દ્વારકા અને સોમનાથ, તો શું આવશે? તો સચેસ. હું એમ કહું કે હું અંબાજી, દ્વારકા, સોમનાથ જેવા ઘણા સ્થળોએ ફર્યો છું, તો આવશે લાઈક. કારણ કે તે સરખામણ થઈ ગઈ. જ્યાં જે કમ્પેરિઝન કરવાની આવશે ત્યાં આવશે લાઈક, અને જે ઇન્ક્લુઝન કરવાનું આવશે ત્યાં આવશે સચેસ. તો આપણે લખી દઈએ લાઈક ક્યારે આવે ને સચેસ ક્યારે આવે. તો લાઈકમાં શું આવશે? પહેલું કમ્પેરિઝન કરવાનું આવે, સરખામણી કરવાની આવશે, અને બીજું સિમિલી, કોઈની ઉપમા આપવાની હોય ત્યારે. અને સજેસમાં શું આવે? ઇન્ક્લુઝન કરવાનું આવે, સમાવિષ્ટ કરવાનું આવે ત્યારે, ખબર પડી ગઈ? તો હવે કોઈ પણ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. તો બધાને મારે યસ 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 સાંભળવું છે કમેન્ટમાં, બધા કમેન્ટમાં યસ 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 કરતા રહો બરાબર. વાહ ભાઈ વાહ, ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે જોઈન થયા છે. આપણે આવો વિડીયો 9 વાગે રાખવાનો પ્રયત્ન કરીશું, જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી અંદર જોઈન થઈ શકે બરાબર. તો જેટલા જોઈન છે બધાને મારે એવું કહેવું છે કે આપણી ચેનલ છે એમાં 44,000 વિદ્યાર્થીઓ જોડાયેલા છે. 44,000 આ આંકડો આપણે મિનિમમ 60,000 થી 70,000 સુધી પહોંચાડવો છે. તો કોણ પહોંચાડશે?
આપણા જ વિદ્યાર્થીઓએ જેને વિડીયો ગમતો હોય બધાને શેર કરવાનો, જેટલો બને એટલો શેર કરો, પોતાની સ્કૂલોમાં શેર કરી દો, પોતાના મિત્રવર્તુળમાં શેર કરો. જેમ જેમ શેર થશે એમ અહીંયા ભણાવતા શિક્ષકોને પણ એટલી જ મજા આવશે, બરાબર? તમને ભણાવવાની જેટલું શેરિંગ વધારે થશે એટલું સમજી લો તમને ફ્રીમાં ઘણું બધું મળશે. જેમ કે આપણે કેટ અને જ્ઞાન સાધના અને દસમાના રિવિઝનની બેચ ફ્રીમાં જાહેર કરી છે, એમ જેટલી ચેનલ ગ્રો થશે એમ ધીમે ધીમે નવમાની પણ ફ્રી રિવિઝન બેચ ચાલુ કરીશું, આઠમાની પણ ફ્રી રિવિઝન બેચ ચાલુ કરીશું, અગિયારમાની પણ ફ્રી રિવિઝન બેચ ચાલુ કરીશું, બારમાની પણ ફ્રી રિવિઝન બેચ ચાલુ કરીશું. ક્યારે? જ્યારે અમને લાગશે કે ભાઈ વિદ્યાર્થીઓ પણ આપણી ચેનલને ગ્રો કરી રહ્યા છે સરસ મજાના, તો આપણે બધાને બધું જ ફ્રી આપવા તૈયાર છીએ. પણ જો કોઈ શેર બેર નહીં થાય અને એમને લાગશે કે ભાઈ મજા નથી આવતી, તો આપણે એટલું બધું ફ્રી આપવાનું કરીશું નહીં. જેટલું બને એટલું બધાને શેર કરો, તો તમને નવું નવું કન્ટેન્ટ બધું ફ્રીમાં મળશે, બરાબર ભાઈ? એટલે મજા કરો, જલસા કરો. આપણે રોજ આ રીતે ભણવાનું છે, કોઈ પણ રચા કચા કર્યા વગર ટુ ધ પોઈન્ટ જ આપણે વાત કરવાની છે, તો બરાબર. તો સૌથી પહેલાં તો જેને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરી દો, અને જેને શેર ના કરો ફરી આપણે શેર કરી દો અને બધાને શેર કરો. એક એક 2024 ફ્રી રિવિઝન બેચ આપણે ચાલુ થવાની છે. કયા ધોરણની? દસમા ધોરણની, જેનું નામ છે બ્રહ્માસ્ત્ર છેલ્લો અથોડો, બરાબર? જે છેલ્લો અથોડો જે આપણે મારવાનો હોય બ્રહ્માસ્ત્ર બેચનો છે. અને આપણને બધાને ખબર છે કે ગઈ સાલ આપણા બેચમાંથી રિવિઝન બેચમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયા હતા, જે અમે તમને બતાવીશું પ્રૂફ સાથે કે પેપરમાં કયા કયા પૂછાયા હતા, બરાબર? એટલે આપણે આ વખતે પણ તમને પાંચેક જ્યાં પેપર સેટ મળશે એ તમારે સોલ્વ કરવાનું, એનું રિવિઝન બેચ એનું સોલ્યુશન બધું જ આપણે લાઈવ આપવાના છીએ ભાઈ. સમજી લો કે તમારા માટે મિનિમમ 80% તૈયારી અમે કરી રહ્યા છીએ કે તમે લાવો, બરાબર? તો ચલો મળીએ બધાને ફરીથી, અને જેટલા વિદ્યાર્થીઓને જોઈન છે બધાને થેન્ક યુ વેરી મચ. જેને કોઈ પ્રશ્નો હોય એ અત્યારે લાઈવમાં કહી શકે, નહીં તો પછી કમેન્ટ સેક્શન આપણું ખુલ્લું હોય એમાં પણ કહી શકે. અને તમને દસમા ધોરણના જે વિદ્યાર્થીઓ છે અત્યારે એમને ફ્રી રિવિઝન બેચ માટેની વોટ્સએપ લિંક પણ કમેન્ટમાં આપી દેવામાં આવશે, જેથી તમે વોટ્સએપમાં નવાના ગ્રુપમાં જોઈન થઈ શકો. જે જ્ઞાન સહાયકના છે વિદ્યાર્થીઓ એમને પણ મળી જશે લિંક, જ્ઞાન સાધનાની અને કેટની પણ લિંક તમને મળી જશે. આ ત્રણ લિંકમાં પોતપોતાની કેટેગરી પ્રમાણે આપણે જોઈન થઈ જાઓ. તો ચલો મળીએ બધાને.